હલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈ રામ. હવે લાસ્ટ ટોપિકની અંદર આપણે ચર્ચા ચાલુ હતી રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ. તો રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ સમીકરણ ઉપરથી આપેલ કોઈ એક ઘટકના મૂલ્ય ઉપરથી અન્ય ઘટકો જેવી કે અન્ય પ્રક્રિયક, મળતી નિપજો, એના કદ, એના દળ, અણુ સંખ્યા વગેરેની ગણતરી કરતા હતા. તો એ ટોપિકની અંદર આપણે આગળ વધશું. નેક્સ્ટ દાખલો, 0.5 મોલ H6 ના દહનથી કેટલા ગ્રામ SO3 બનશે? અહીં સમીકરણ બે આપ્યા છે. H6 સલ્ફરનું અપર રૂપ છે. H6 ઓક્સિજનની હાજરીમાં દહન કરતા SO2 બને છે. SO2 ઓક્સિજનની હાજરીમાં દહનથી SO3 બને છે. તો અહીં તમને આપેલા મોલ છે H6ના, સલ્ફરના 0.5 મોલના દહનથી કેટલા ગ્રામ SO3 બને. હવે દળ શોધવું હોય તો મોલ ગુણ્યા અણુભાર એટલે તમને દળ મળશે. તો અણુભાર તો આપણે પરમાણુ ભાર ઉપરથી મેળવી લઈએ, તો મોલ કઈ રીતે મેળવવાના? તો બરાબર ધ્યાન રાખજો, અહીંયા 11મા ધોરણમાં પરીક્ષામાં પૂછે તો કઈ રીતે લખવાનું? સમીકરણ 1 પરથી શું ત્રિરાશિ માંડી શકાય? તો કે જો 1 મોલ H6 દહન પામે તો 6 મોલ SO2 બને. તો તમારી પાસે H6 કેટલા છે? 0.5. અહીં કેટલા છે? કાંઈ ના હોય તો કેટલા મોલ કહેવાય? 1. તો ત્રિરાશિ શું? 1 મોલ H6 ના દહનથી 6 મોલ SO2 મળે. તો 0.5 મોલ H6 ના દહનથી કેટલા મોલ? તો 0.5 મોલ ગુણ્યા 6 મોલ SO2 છેદમાં 1 મોલ, તો 3 મોલ SO2 મળશે. હવે આપણે SO2 ના મોલ મળી ગયા. કેના મોલ મળી ગયા? SO2 ના મોલ મળી ગયા છે. પરંતુ હવે SO2 ઉપરથી કેના શોધવાના છે? SO3 ના. તો સમીકરણ 2 પરથી બરાબર ધ્યાન રાખજો, તત્વયોગી ગુણાંક કેટલો આવ્યો? 2:1:2. એનો મતલબ કે 2 મોલ SO2 વપરાય તો 2 મોલ SO3 બને. તો અહીં SO2 કેટલા મોલ મળે છે તમને? 3 મોલ. આ 3 મોલ SO2 કેમ મળે? તો કે 0.5 મોલ H6 ના દહનથી. કેમ? તો કે 1 મોલ H6 નું દહન થાય ને તો 6 મોલ SO2 મળે. તો 0.5 થી કેટલા? તો એનાથી અડધા, 6 ના અડધા 3. હવે 3 મોલ SO2 તમારે મળ્યા છે. તો હવે સમીકરણ 2 પરથી શું કહી શકાય? 2 મોલ SO2 મળે ત્યારે 2 મોલ SO3 મળશે. તો 3 મોલ હોય તો કેટલા? 2 એ 2, તો 3 એ 3. 3 × 2/2. 3 મોલ શું મળશે? SO3. હવે SO3 ના મોલ મળી ગયા, કેટલા ગ્રામ SO3 મળશે? તો હવે SO3 નું વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. હવે SO3 ના મોલ કેટલા મળ્યા? 3 × તેનો અણુભાર ગણશો તો 16 × 3 = 48 અને સલ્ફરના 32 એના પરમાણુ ભાર આપી દીધા હોય એના ઉપરથી અણુભાર થશે 80. 8 × 3 = 24, 240 ગ્રામ. તો અહીં
ફાઇનલ જવાબ શું? 0.5 મોલ H6 ના દહન થી 240 ગ્રામ સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. ખાલી રેફરન્સમાં કે કેટલો SO2 વાયુ બનશે, કેટલા ગ્રામ? તો અહીં SO2 ના મોલ કેટલા છે? 3 મોલ. તો SO2 નું દળ એ શોધવાનું કીધું હોય તો SO2 નું દળ બરાબર મોલ ગુણ્યા અણુભાર, 3 ગુણ્યા આનો અણુભાર 16 દુ 32 ને 32 ને 64, તો આનો ગુણાકાર કરશો એટલે આવશે 192 ગ્રામ. 6 3 18 એટલે 180 ને 4 3 12, 180 ને 12 192 ગ્રામ SO2. તો ફરીથી સિમ્પલ આ બે સમીકરણ ઉપર જ અગત્યનું છે. પછી અહીં મોલ ગમે એટલા આપ્યા હોય, ફરીથી ત્રિરાશિ શું આવશે? 1 મોલ H6 ના દહન થી 6 મોલ SO2 મળે, તો 0.5 મોલ થી કેટલું? હવે 0.5 ની જગ્યાએ ગમે એટલા મોલ આપ્યા હોય તો ત્રિરાશિ શું? 1 મોલે 6 મોલ SO2. તો આપેલ મોલે કેટલા? બીજા સમીકરણમાં 2 મોલ SO2 મળ્યા હોય તો 2 મોલ SO3 મળશે. 2 એ 2, 3 એ 3, 4 એ 4, 1 એ 1, તો SO2 ના મોલ કેટલા મળ્યા? 3 મોલ. તો સામે SO3 પણ કેટલા મળશે? 3 મોલ. તો આ રીતે 3 કે 4 માર્કનો દાખલો 11મા ધોરણમાં પૂછાય તો ગણવાનો. હવે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર તો આટલું એક્સરસાઇઝ કરવી આપણે પોસાય નહીં. કારણ તો કે 5-10 મિનિટ વહી જાય. તો કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાણો હોય તો કઈ રીતે સોલ્વ કરવાનું? તો આ ક્યારે સોલ્વ કરી શકો? તો કે પહેલા આ દાખલો તમે પ્રોપરલી સમજો, એ પછી મોલ કન્સેપ્ટ, તત્વયોગમિતિ શું છે એ કન્સેપ્ટ સમજાય, પ્લસ અણુભાર છે એ બાય હાર્ટ થઈ જવા જોઈએ, ગણતરી સ્પીડમાં થવી જોઈએ, તો એ ક્વિકલી ઝડપથી તમે કરી શકો. તો ચાલો અથવાની રીતે આ જ દાખલો કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટમાં પૂછાય તો કઈ રીતે સોલ્વ કરવાનો એ જોઈએ. હવે સમીકરણ 1 માં H6 જેમ SO2 કેમ ઓક્સિજન ની વાત ના આવી? કારણ કે અહીં ઓક્સિજન ની જરૂર પડશે નહીં, અહીં સંબંધ કેનો કેનો વિચારવાનો છે? H6 અને SO2. કારણ કે જો પહેલા સમીકરણ ઉપરથી જેટલા મોલ SO2 મળશે એના ઉપરથી તમે બીજા સમીકરણમાં SO2 ઉપરથી SO3 મળશે. તો અહીં H6 જેમ SO2, SO2 જેમ SO3. હવે જો અહીં મોલ પ્રમાણ કેટલું છે? 1:6, 1:6, 1:6 છે. કેટલા મોલ છે? તો 0.5 હોય તો 0.5:3, 1:6.5:3, 2:12, 3:18, 0.25:1.5. ખ્યાલ આવે છે? આ શોર્ટકટ રીત કહેવાય. આટલું તો આવડવું જોઈએ. 1:6 તો 0.5:3, તો અહીં 0.5:3 આવ્યા. 0.5 મોલ હોય તો SO2 3 મોલ મળે. હવે અહીંયા મોલ પ્રમાણ કેટલું છે? 2:2, 2:2, એટલે કે 1:1. તો SO2 કેટલા મોલ મળ્યા? 3 મોલ. તો અહીં SO2 2 મોલ મળે તો SO3 2 મળશે, SO2 1 મોલ મળે તો SO3 પણ 1 મોલ મળશે. અહીં SO2 3 મોલ મળ્યા તો SO3 નહીં 3 મોલ, મોલ મળી ગયા એટલે આપણે રાજા થઈ ગયા. આ દાખલામાં આપણે મોલ મળી ગયા એટલે વાર્તા પૂરી. SO3 નું દળ, SO3 નું દળ બરાબર મોલ ગુણ્યા અણુભાર, 3 ગુણ્યા 80, 240 ગ્રામ. ખ્યાલ આવે છે? સિમ્પલ ત્રિરાશિ અથવા તો ગુણોત્તરનો નિયમ છે.
આટલું સમજાયું તો એ બે મિનિટ થાય. તમે આ રીતની પ્રેક્ટિસ કરો તો આવા ઘણા બધા દાખલા કરી શકો. હવે સ્વાધ્યાયનો 1.4 ઉત્પન્ન થયેલા CO2 નું પ્રમાણ શોધવાનું છે. એમાં પેટા ત્રણ દાખલા આપેલા છે. 1 મોલ CO2 નું હવામાં દહન કરતા, તો પહેલાનો જવાબ જોઈએ. કાર્બન નું હવાની હાજરીમાં ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બને. સમીકરણ પહેલા જોઈ લેવાનું, સમીકરણ સંતુલિત છે. તો કે સમીકરણ અહી સંતુલિત છે. હવે અહી 1 મોલ કાર્બન નું ઓક્સિજનની હાજરીમાં દહન કરવાથી 1 મોલ CO2 મળે. તો 1 મોલ કાર્બન નું હવામાં દહન કરતા 1 મોલ CO2 મળશે. CO2 ના મોલ મળી ગયા તો CO2 નું પ્રમાણ માં આપણે દળના સંદર્ભમાં પૂછ્યું હોય, MCQ માં આપ્યું હોય, તો CO2 નું દળ મોલ ગુણ્યા અણુભાર, 1 ગુણ્યા કાર્બન ડાયોક્સાઇડ નો અણુભાર 44 ગ્રામ પ્રતિ મોલ. તો 44 ગ્રામ CO2 મળશે. ખ્યાલ આવે છે? હવે બીજામાં શું છે? બીજામાં 1 મોલ કાર્બન ને 16 ગ્રામ ઓક્સિજન સાથે, તો કાર્બન વત્તા ઓક્સિજન ગેવ્સ CO2. તો કાર્બન 1 મોલ છે પણ ઓક્સિજન કેટલો છે? 16 ગ્રામ. તો અહીં 1 મોલ કાર્બન નું 1 મોલ CO2 સાથે દહન કરતા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે. 1 મોલ કાર્બન નું, સોરી, 1 મોલ ઓક્સિજન સાથે દહન કરતા 1 મોલ CO2 મળે. હવે અહીં 1 મોલ રાખીએ, ઓક્સિજન નું દળ 1 મોલ નું એટલે કેટલું? 32 ગ્રામ. 1 મોલ ઓક્સિજન નું દળ કેટલું થશે? 32 ગ્રામ, એના અણુભાર જેટલું. અહીં કેટલું મળે? 1 મોલ. તો ઓક્સિજન તમારી પાસે કેટલો છે? ડાયોક્સિજન 16 ગ્રામ. તો 16 ગ્રામે કેટલા મોલ? આ તો હું ત્રિરાશી માંડું, બાકી હવે તમને ખ્યાલ આવી જાય કે 32 એ 1 મોલ, તો 16 ગ્રામે અડધા. 16 ગુણ્યા 1 મોલ CO2 છેદમાં 32, 0.5 મોલ. તો CO2 નું દળ બરાબર મોલ ગુણ્યા અણુભાર 0.5 ગુણ્યા 44, 22 ગ્રામ. ધારો કે આ દાખલામાં એમ કીધું કે પ્રમાણ ગ્રામમાં ને બદલે એમ કે STP એ કદ કેટલું? તો STP એ કદ બરાબર મોલ ગુણ્યા 22.4, 0.5 ગુણ્યા 22.4, 11.2 લીટર. ખ્યાલ આવે છે? અહીં એમ થાય કે 1 મોલ તો વપરાણો નથી, કારણ કે 16 ગ્રામ સામે કાર્બન કેટલો વપરાશે? 0.5 મોલ. 32 એ 1 મોલ, 16 ગ્રામે 0.5. ફરી પાછો પ્રશ્ન આવીએ કે 0.5 મોલ કાર્બન વપરાયા વગરનો બાકી રહેશે. આ જે દાખલા કરાવું છું એમાં નવીન કન્સેપ્ટ કાંઈ નથી, કારણ કે ઓલરેડી આપણે મોલ સંકલ્પનામાં આની પ્રેક્ટિસ કરી લીધી છે. પણ છતાંય આપણે સવિસ્તાર ચેપ્ટરમાં પ્રાસ્તાવનાથી લઈ અને સ્વાધ્યાય સુધી દરેક મુદ્દાઓ છે એની ચર્ચા કરીએ, કે જેથી તમારો ટોપિક જે છે એ વધુ દ્રઢ બને, વધુ મજબૂત બને, વધુ સ્ટ્રોંગ બને. ખ્યાલ આવે છે? ઓકે. સિમિલરલી અહીંયા 2 મોલ કાર્બન અને 16 ગ્રામ ડાયોક્સિજન છે, તો જવાબ એ જ આવશે 16 ગ્રામમાં. એટલે અહીંયા ત્રીજાનું હું થોડોક જ ફેરફાર કરું. ત્રીજામાં શું છે?
અહીંયા કેટલા મોલ છે? બે મોલ. તો એક જેમ અહીં સોરી એક મોલ કાર્બન સાથે એક મોલ ડાયોક્સિજન સંયોજન એક મોલ CO2 બનાવે. પછી ભલે અહીં તમને બે મોલ આપ્યા હોય તો શું? ઓક્સિજન તો કેટલો છે? ઓક્સિજન તો કે ત્રીજા દાખલામાં ઓક્સિજન છે એ કેટલો આપ્યો છે? 16 ગ્રામ. તો અહીંયા એક મોલ ડાયોક્સિજન નું એક મોલ નું દળ 32 ગ્રામ એક મોલ. હજી એ ડાયરેક્ટ કરી શકો. જો કઈ રીતે? એક મોલ કાર્બન એટલે 12 ગ્રામ, આ 32 ગ્રામ, અને એક મોલ CO2 એટલે ડાયરેક્ટ હવે લખી શકો 44 ગ્રામ, કારણ કે એક મોલ નું ગ્રામ માં વજન. તો અહીં ઓક્સિજન નું ત્રીજા દાખલામાં કેટલું છે? 16 ગ્રામ. તો 16 ગ્રામ એ કેટલા? 32 એ 44, તો 16 એટલે 32 ના અડધા 16, તો 44 ના અડધા 22 ગ્રામ. આ ડાયરેક્ટ જવાબ, 10 સેકન્ડ ની અંદર જવાબ. અહીં 12 ગ્રામ પણ બે મોલ એટલે કેટલું થશે? 24 ગ્રામ. તો 24 ગ્રામ માંથી વપરાશે કેટલું ખાલી? તો કે અહીં 32 એ 12 ગ્રામ, તો 16 કેટલું આવશે? 16 6 ગ્રામ જ વપરાશે. ભલે તમને બે મોલ એટલે 24 ગ્રામ આપ્યો હોય, વપરાશે 6 ગ્રામ જ. આને કહેવાય તત્વ યોગમિતિ. રાસાયણિક પ્રક્રિયામાં ઘટકોની યોગ્ય રીતે ગણતરી કરવી. બધાને ખ્યાલ આવે છે? પ્રેક્ટિસ કરજો. હજી પણ આપણે થોડા ઘણા એવા દાખલા લઈ લઈએ. ચાલો હવે નેક્સ્ટ મોસ્ટ એમ્પી દાખલો છે. CU2S ક્યુપ્રસ સલ્ફાઇડ ના 159 ગ્રામ ના દહન થી કેટલા ગ્રામ SO3 બનશે? અહીં કોપર નો પરમાણુ ભાર આપ્યો હોય 63.5, સલ્ફર નો 32, ઓક્સિજન નો 16. આમાં સમીકરણ હું નથી આપતો, આપણે સમીકરણ થી શરૂઆત કરીએ. તો આમાં બે સમીકરણ બનશે. પહેલું સમીકરણ, ક્યુપ્રસ સલ્ફાઇડ નું ઓક્સિજન ની હાજરીમાં દહન કરતા ક્યુપ્રસ ઓક્સાઇડ અને SO2 બને. તો પહેલું વહેલું સમીકરણ છે એ સંતુલિત છે કે નહીં? તો કે સમીકરણ છે એ સંતુલિત નથી. અહીં ઓક્સિજન છે એ 2 છે, અહીંયા 2 ને 1 3 છે. તો હવે શું કરવાનું? તો કે ઓક્સિજન અહીંયા એકી સંખ્યામાં છે તો એને મારે 2 વડે ગુણવું પડે. એકી સંખ્યામાં આવી કારણ કે આ 2 કી સંખ્યામાં છે. તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 કી સંખ્યામાં 4 થઈ ગયા. તો અહીં હું 2 વડે તળત ઉતાવળમાં નહીં ગણી નાખું, પણ કોપર વધી ગયા 2 × 2 = 4, તો અહીં મારે કેટલા કરવા પડે? 2. અહીં કોપર 2 × 2 = 4, તો અહીંયા 2 × 2 = 4, તો અહીંયા સલ્ફર વધી ગયા. સલ્ફર કેટલા થયા? 2. અહીંયા કેટલા છે? 1 જ. તો અહીં કેટલા વડે ગુણવું પડે? હવે ઓક્સિજન ગણો, 2 × 2 = 4, 4 × 2 = 6, 3 × 2 = 6. તો અહીં 2 મોલ ક્યુપ્રસ સલ્ફાઇડ નું ઓક્સિજન ની હાજરીમાં દહન કરતા 2 મોલ SO2 બને છે. બીજા સમીકરણમાં 2 મોલ SO2 ઓક્સિજન ની હાજરીમાં દહન કરતા, આમાં 2 મોલ એ નથી લખતો, આ પણ સમીકરણ સંતુલન કરીએ, SO2 હવાની હાજરીમાં દહન થી SO3 બને. સંતુલન કરીએ, અહીંયા એકી સંખ્યામાં ઓક્સિજન છે, અહીંયા 2 કી સંખ્યામાં છે, તો અહીંયા મારે એકી સંખ્યાનું 2 કી સંખ્યામાં રૂપાંતર કરવા માટે 2 વડે ગુણવું પડે, 3 × 2 = 6. અહીંયા મારે 3 વડે ગુણવું પડે, સોરી 2 વડે, 2 × 2 = 4, કારણ કે 2 તો ઓલરેડી છે જ, તો 2 × 2 = 4, 4 × 2 = 6. હવે આ સમીકરણ તમને આપ્યા હોય મૂંઝાતા નહીં કે સર આટલી જ રકમ આપી હોય તો સમીકરણમાં બહુ લાંબુ થઈ જાય, પણ હું તમને સમીકરણ કઈ રીતે પ્રોડ્યુસ કરવા, કઈ રીતે લખવા એની પણ પ્રેક્ટિસ કરાવું છું. ખ્યાલ આવે છે? બાકી ચિંતાનો કઈ કારણ નથી, સમીકરણ આપી દેવામાં આવે છે, પણ આપણે થોડીક હાર્ડકોર પ્રેક્ટિસ કરવાની કે સમીકરણ પણ ના આપ્યું હોય તો પણ આપણે સમીકરણ લખી શકીએ.
खाली ક્યુપ્રા સલ્ફાઇડ નું દહન પ્રક્રિયા આપી હોય તો દહન માં શું થાય તો કે સલ્ફાઇડ નું ઓક્સાઇડ માં રૂપાંતર થઈ જાય. તમારે કેલ્સિનેશન ભુંજન માં એ બધું આવી ગયું હોય અને હજી આગળ 11મા ધોરણના આગળના ચેપ્ટરમાં આ આવશે જ. તો આ રીતે સમીકરણ બનાવી અને સંતુલન કરો તો જ તત્વયોગમિતિની સાચી ગણતરી મળે. હવે ક્યુપ્રસ સલ્ફાઇડ ના મોલ શોધી લઈએ, કારણ કે દળ આપ્યું છે. દળ આપ્યું છે 159, તો મોલ બરાબર દળ ના છેદમાં અણુભાર. દળ 159, એનો અણુભાર શોધશો ને તમે તો કોપર ના 2 એટલે 63.5 ગુણ્યા 2 તો આવશે 127, અને સલ્ફર ના 32, 127 + 32 એટલે કે 159. એટલે કેટલા મોલ મળ્યા? 1 મોલ ક્યુપ્રસ સલ્ફાઇડ આપ્યો છે. કેટલો આપ્યો છે? 1 મોલ, પણ એ દળમાં આપ્યો છે 159 ગ્રામ. તો હવે ત્રિરાશી શું? સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી 2 મોલ ક્યુપ્રસ સલ્ફાઇડ, 2 મોલ ક્યુપ્રસ સલ્ફાઇડ ના દહન થી 2 મોલ SO2 મળે, બરોબર ને? 2 થી 2, તો 1 મોલ CO2S ના દહન થી 1 મોલ SO2 મળશે. હવે SO2 ના મોલ મળી ગયા, SO2 ના મોલ મળી ગયા, કેટલા મોલ મળશે? 1 મોલ, કારણ કે 1 મોલ CO2S છે તો એનાથી 1 મોલ મળે. 2 હોત તો 2 મોલ મળત. હવે સમીકરણ 2 પરથી, સમીકરણ 2 પરથી 2 મોલ SO2 હોય તો 2 મોલ SO3 મળે. 2 મોલ SO2 એ 2 મોલ SO3, તો 1 મોલ SO2 એ 1 મોલ SO3, તો SO3 નું દળ કેટલું? તો કે SO3 નું દળ બરાબર મોલ ગુણ્યા અણુભાર 1 × 80, 80 ગ્રામ. SO3 કેટલા ગ્રામ મળશે? 80 ગ્રામ SO3 વાયુ મળશે. પછી આ એક મેથડ થઈ. પછી 159 ની જગ્યાએ હું તમને, ચાલો હોમવર્કમાં કે કે દિવસ નથી આપ્યું એમ આપી દઉં, 15.9 ગ્રામ CO2S હોમવર્કમાં મને કરીને બતાવજો. 15.9 ગ્રામ CO2S હોય તો કેટલું? ફરીથી અહીં દાખલો સમજી લઈએ. ક્યુપ્રસ સલ્ફાઇડ ના દહન થી ક્યુપ્રસ ઓક્સાઇડ અને SO2 બને છે, જેનું પ્રમાણ 2:3:2:2 છે. બીજા સમીકરણમાં SO2 ના દહન થી SO3 બને, જેનું પ્રમાણ 2:1:2 છે. કદાચ સમીકરણ ના આપ્યું હોય તો હવે તમને સમીકરણ બનાવતા આવડે, અને સમીકરણ આપ્યું હોય અને સંતુલન ના કર્યું હોય તો સંતુલન કરતા પણ હવે તમને આવડી ગયું છે. તો 2 મોલ CO2S દ્વારા 2 મોલ SO2 બને, કારણ કે SO2 જ કેમ જરૂર છે? કારણ કે મારે બીજા સમીકરણમાં SO2 ના મોલ ઉપરથી SO3 ના મોલ મળશે. ડબલ સમીકરણ કોમ્બિનેશન કરવાનું છે. આના પહેલાના દાખલામાં એક સમીકરણ હતું, આમાં આપણે ડબલ સમીકરણ કરશું. તો 2 એ 2, તો CO2S ના મોલ કેટલા આવ્યા? તો કે 1 મોલ. તો 2 એ 2 મોલ, તો 1 એ કેટલા મોલ? 1. બીજા સમીકરણમાં જો તમારી પાસે 2 મોલ SO2 હોય તો 2 મોલ SO3 બને, પણ SO2 તો કેટલા છે? 1 જ મોલ. તો 1 મોલ SO2 હોય તો 1 મોલ SO3 બને. SO3 ના મોલ મળી ગયા એટલે SO3 નું વજન મળી જાય. ખ્યાલ આવે છે? હવે આ જ વસ્તુ થિયરીકલ ના લખવી, કોમ્પિટિટિવ એક્ઝામમાં MCQ ની રીતે લખવી તો શું થાય? તો જોજો, ચાલો હવે CO2S અને SO2 વચ્ચેનો સંબંધ, SO2 અને SO3 વચ્ચેનો, બરાબર ધ્યાન રાખજો.
2:2 આમાં SO2 SO3 2:2 1:1 તો અહીં CO2S અને SO2 નો 2:2 SO2 અને SO3 નો 2:2 તો માટે 1:1 તો અહીં CO2S નો 1:1 થશે આ 1 મોલ અને 1 મોલ તો અહીં તમે જેટલા મોલ આપ્યા હોય 159 ગ્રામ એટલે કેટલા મોલ 1 મોલ 159 એટલે કેટલા મોલ 1 મોલ તો SO2 1 મોલ SO3 1 મોલ હવે બરાબર ધ્યાન રાખજો 1 મોલ નું ગ્રામમાં વજન કેટલું 1 મોલ નું ગ્રામમાં વજન અણુભાર જેટલું તો CO2S નો અણુભાર 159 ગ્રામ તો 1 મોલ SO2 નું દળ 159 ગ્રામ ના થાય એ ધ્યાન રાખજો 1 મોલ SO2 નું દળ એના અણુભાર જેટલું થાય તો એનો અણુભાર કેટલો SO2 નો 64 ગ્રામ 1 મોલ SO3 નું દળ કેટલું તો કે 80 ગ્રામ કારણ કે SO3 નો અણુભાર SO3 નો અણુભાર 80 ગ્રામ છે એટલે અહીં 1:1 તો 159 ગ્રામ તો 159 ગ્રામ નહીં આવે અહીં 1 મોલ નું CO2S નું વજન તેના અણુભાર જેટલું 1 મોલ SO2 નું વજન તેના અણુભાર જેટલું 1 મોલ SO3 નું વજન તેના અણુભાર જેટલું તો મેં તમને હોમવર્કમાં જે આ દાખલો આપ્યો ને 159 ગ્રામે 64 ગ્રામ અને 80 ગ્રામ જવાબ એ કહી દઉં જોવો 15.9 ગ્રામ હોય તો કેટલું 6.4 ગ્રામ 8.0 ગ્રામ તો અહીં SO2 અને SO3 નું વજન 15.9 ગ્રામ CO2S ના દહન થી કેટલું મળશે 6.4 અને 8 ગ્રામ તમને જવાબ આપી દીધા છે પણ તમારે દાખલાની જેમ ગણી અને મને પર્સનલ વોટ્સઅપ કરવાનો જ્યારે MCQ ટાઈપ ના હોય તો એ કોમેન્ટ બોક્સમાં લખો તો ચાલે આ દાખલાની જેમ તમારે ગણવાનું છે જેમ મેં 159 માટે ગણ્યો હતો ક્લિયર ઓકે તો તત્વયોગમિતિની અંદર અગત્યની કાળજી શું રાખવાની તો કે તમે પ્રક્રિયા સમીકરણને સંતુલન કરો એ સંતુલન કર્યા બાદ તેને યોગ્ય ગણતરી અથવા વહેંચણી કરી એના મોલ શોધવાના હજી આપણે 2-3 MCQ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ અને પછી આ તત્વયોગમિતિ ટોપિકને વિરામ આપીએ અને આગળ નવો ટોપિક લેશું ખૂબ જ અગત્યનો દ્રાવણોની સાંદ્રતા જે મોસ્ટ MP છે આયા MP છે આની પણ પ્રેક્ટિસ થશે જ હું તમને પછી એક્સ્ટ્રા મટીરિયલની અંદર આના MCQ જુદા જુદા તમને પ્રેક્ટિસ માટે વોટ્સઅપ કરીશ તો ચાલો થોડાક MCQ પણ લઈ લઈએ ચાલો MCQ 1 STPA 2.8 લિટર CO2 માં ઓક્સિજન પરમાણુના મોલ ખાલી જગ્યા થશે અહીં કાર્બન ડાયોક્સાઇડનું કદ આપ્યું છે STPA તો STPA કદ બરાબર મોલ ગુણ્યા 22.4 લિટર તો મોલ બરાબર કદના છેદમાં 22.4 લિટર 2.8 લિટર છેદમાં 22.4 લિટર તો અહીં સાદરૂપ આપશો એટલે આવશે 0.125 મોલ પણ એ શું મળ્યું CO2 ના મોલ મળ્યા ઉતાળ કરીને એક ટીક નહીં કરી નાખવાનું તેમાં ઓક્સિજન પરમાણુના મોલ કેટલા તો હવે 1 મોલ CO2 માં 2 મોલ ઓક્સિજન પરમાણુ છે દેખાય છે બધાને કે નથી દેખાતું 1 માં 2 તો 1 મોલ CO2 હોત તો 2 મોલ ઓક્સિજન પરમાણુ તો 0.125 મોલ CO2 માં કેટલા પરમાણુ
0.125 गुणिया 2 એટલે 0.250। तो ऑक्सीजन परमाणु ना मोल केटला 0.25। હવે ત્યાં ઓક્સિજન ની જગ્યાએ એમ કીધું કે કાર્બન ના કેટલા, કાર્બન પરમાણુ ના મોલ કેટલા, આ જવાબ મને કોમેન્ટ બોક્સ માં આપજો અને પર્સનલ પણ આપી શકો। અહીં મેં પ્રશ્ન પૂછ્યો ઓક્સિજન નો, પણ કાલ સવારે મેં ટેક્સ્ટ બુક પ્રમાણે કે ટેસ્ટ ની અંદર ઓક્સિજન ની જગ્યાએ કાર્બન કરતા નાખ્યું હોય તો તમારો જવાબ શું આવે, એટલે ગોખીને નાખવાનું કે સાહેબે બીજો જવાબ 0.25 કીધો હતો એટલે ટીક। ઓક્સિજન ની જગ્યાએ શબ્દ બદલાઈ ગયો હોય કાર્બન તો કેટલા, તો તમારો જવાબ શું મને કોમેન્ટ બોક્સમાં કે પર્સનલ મેસેજમાં કહેજો। ચાલો નેક્સ્ટ એમસીક્યુ, બહુ સરસ એમસીક્યુ છે, આની અંદર અગત્યની છે સ્પીડ છે, તમારું નોલેજ છે। નીચેનામાંથી વાયુની કઈ જોડમાં અણુની સંખ્યા સમાન હશે, તો અણુ સંખ્યા સમાન ક્યારે હોય, તો બરાબર ધ્યાન રાખજો અણુ સંખ્યા ક્યારે સમાન થાય, તો કે જો અણુઓના મોલ સમાન તો એની અણુ સંખ્યા સમાન। કોણે કીધું, એવોગેડ્રોએ, મોલ સમાન તો અણુ સંખ્યા સમાન, કારણ શું, તો કે અણુ સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, એવોગેડ્રો આંક તો બધા માટે અચળ છે, એવોગેડ્રો આંક બધા માટે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જ છે, જુદા જુદા વાયુ માટે એનું સંખ્યા જુદી જુદી નથી, મેં તમને આના પહેલા સમજાવી દીધું કે ભાઈ એક ડઝન હોય એટલે 12 નંગ જ હોય, પછી એપલ હોય કે મેંગો હોય કે બનાના હોય, એક ડઝન એટલે 12 નંગ, એવી રીતે એક મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત। તો અણુ સંખ્યા સમાન હોય તો મોલ સમાન હોય, મોલ સમાન હોય તો અણુ સંખ્યા સમાન હોય। બીજું કે એસટીપીએ જો કદ સમાન હોય, આ પણ ધ્યાન રાખજો બરાબર, એસટીપીએ જે વાયુના કદ સમાન તો અણુ સંખ્યા કેવી હશે, સમાન। તો હવે અહીં અણુ સંખ્યા સમાન કેની છે, કારણ કે ગ્રામ આપ્યું છે તો મોલ શોધી લેવાના, તો બરાબર ધ્યાન રાખજો હવે કેટલી સ્પીડમાં બધાના મોલ સંખ્યા ગણવાના, મૌખિક રીતે સૂત્રના આધારે તો ધીમે ધીમે 10 મિનિટમાં બધાને ગણાઈ જાય, પણ કઈ રીતે, તો બરાબર ધ્યાન રાખજો, ઓક્સિજન 16 ના છેદમાં 32, કારણ કે ઓક્સિજન નો અણુભાર, તો 16 ના છેદમાં 32 એટલે 0.5 મોલ O2, 14 ગ્રામ નાઇટ્રોજન તો 14/28 0.5 મોલ N2। હવે તમને એમ થાય કે સર તમને તો જવાબ ખબર હોય એટલે તમે ડાયરેક્ટ આ લખી નાખો, ના એવું નથી, તમારા માઇન્ડમાં આ અંક સંખ્યાઓ માઇન્ડમાં તરતી રહેવી જોઈએ। હવે આ જ વસ્તુ મેં 0.5 ની જગ્યાએ હવે હું સોલ્યુશન કરીને આ રીતે લખું, જો કે ઓટો ના મોલ બરાબર 16 ના છેદમાં અણુભાર 16/32, કેલ્ક્યુલેટર દ્વારા કરું 0.5 મોલ, હા N2 ના મોલ 14/ અણુભાર એટલે 0.5, તો જવાબ તો આવી ગયો કારણ કે પેલો જ ઓપ્શન હતો, પણ ધારો કે છેલ્લામાં એમાં ના આવ્યો સમાન, તો છેલ્લે સુધી આ રીતે ગણીએ તો ઓછામાં ઓછી 5 મિનિટ જોઈએ, 5 ક્વેશ્ચન ના છે ટાઈમ લઈ લે બરોબર, તો અહીં જવાબ તો આપણો આવી ગયો 0.5 0.5, અણુ સંખ્યા અમોલ સંખ્યા સમાન એટલે અણુ સંખ્યા સમાન હશે। બાકીનામાં ચેક કરી લઈએ, 8 ગ્રામ એટલે 0.25 મોલ O2, 22 ગ્રામ CO2 તો 22/44 એટલે 0.5 મોલ, 28 ગ્રામ નાઇટ્રોજન એટલે 1 મોલ, 22 ગ્રામ CO2 એટલે 0.5 મોલ, 32 ગ્રામ O2 1 મોલ, અહીં 32 ગ્રામ N2 એટલે 32/28
એટલે એપ્રોક્સી થશે 1.1 મોલ. આ એક મોલ છે, આ એક થી વધુ છે, બરોબર. 32 ભાગ્યા 28 એટલે 7 ચોક 28 અને 8 ચોક 8 ભાગ્યા 32 ભાગ્યા 28 એક્ઝેક્ટ જવાબ કહી દઉં તો 1.14. બીજું આ ઓપ્શન પણ સિલેક્ટ નહીં કરવાનો. એક તો મોલ સંખ્યા સમાન નથી, તમને એમ થાય કે દળ સમાન, તો બરાબર ધ્યાન રાખજો, દળ સમાન તો અણુ સંખ્યા સમાન થશે નહીં, કારણ કે દરેકના પરમાણીય દળ જુદા જુદા છે. ખ્યાલ આવી ગયો? પણ ફરી એક વાર કહું છું, મોલ સંખ્યા સમાન તો અણુ સંખ્યા સમાન, એસટીપીએ કદ સમાન તો અણુ સંખ્યા સમાન. તો આ થયો મોલ કન્સેપ્ટ તત્વયોગ મિતિ રિલેટેડ એમસીક્યુ. હજી એક તમને એમસીક્યુ હોમવર્કમાં આપું છું કે જેનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો. ચાલો એક એમસીક્યુ તમારા માટે, હમણાં ઘણા સમયથી નથી પૂછ્યો, આગળના આ જ વિડીયોમાં દાખલો મેં પૂછ્યો છે, ગણીને બતાવવાનો છે, તેના જવાબ કોમેન્ટ બોક્સમાં લખી શકો. આ છેલ્લો એમસીક્યુ જે છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. 1, 2, 3 કે 4 શું છે? એસટીપીએ 100 ml નાઇટ્રોજન હોય, 100 ml CO2 હોય અને 100 ml O2 હોય તો તેની મોલ સંખ્યાનો યોગ્ય ક્રમ જણાવો, કે કેની મોલ સંખ્યા વધુ છે કેની ઓછી. આ તમારા ઓપ્શન છે, એમાંથી કોઈ પણ સિલેક્ટ કરજો. સમજી વિચારી વિડીયોને યોગ્ય રીતે સાંભળી એમાંથી કન્સેપ્ટનો ઉપયોગ કરી અને તમારો જવાબ ચૂઝ કરજો. તો આ ટોપિકની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર અગત્યનું દ્રાવણોની સાંદ્રતા, મોલારિટી, નોર્માલિટી, મોલન્સ વગેરેની ચર્ચા કરવાના છીએ. તો આ ટોપિકની અંદર અહીંયા સુધી રાખશું. આ ટોપિકમાં જે એમસીક્યુ બીજા હશે એ હું તમને પ્રેક્ટિસ માટે હવે આપતો રહીશ. તો આજનું અહીંયા સુધી રાખીએ છીએ. સાંઈરામ.